નમસ્કાર ગુડ વિનિ વિદ્યાર્ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ફરી આપ શોનું લાઈવ સેશનની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેકચરની અંદર ગ્રાહકના છ પ્રકારના જે અધિકારો ગ્રાહક સુરક્ષા કાયદો ઓગણીસો ને જે આપવામાં આવ્યો છે બરોબર આ કાયદા અંતર્ગત આપણે અધિકારો હતા એની ચર્ચાઓ કરી કે કઈ રીતે ગ્રાહક સુરક્ષા કાયદો ઓગણીસો છ્યાસી છે એ મદદરૂપ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે ચર્ચા કરવાના છીએ એ છે ગ્રાહકની જવાબદારીઓ જેમ કાયદાઓ આપણને મદદરૂપ થાય છે પણ અમુક આપણી જવાબદારીઓ હોય છે જે આપણે ચૂકવાની નથી હોતી આપણી તરફથી ધ્યાન રાખવાનું હોય છે એઝ અ કસ્ટમર તરીકે તો એના સંદર્ભમાં આપણે ગ્રાહકની જે જવાબદારીઓ છે એનો અભ્યાસ આપણે કરવાના છીએ અધિકારો જ્યારે આપણે ભોગવતા હોઈએ બરોબર છે પણ એ પહેલાં આપણે આપણી અમુક જવાબદારી છે એ અચૂકપણે નિભાવવી પડે જ્યારે આપણે સો ટકા સાચા હોઈએ ત્યારે આપણે આપણા રાઇટ્સ જે મળેલા છે એનો આપણે ઉપયોગ કરી શકીએ તો દરેક ગ્રાહકે વસ્તુ કે સેવાની ખરીદી વપરાશ અને વપરાશ બાદની તેની જવાબદારીઓ પ્રત્યે સભાન હોવું બહુ જરૂરી છે અતિ જરૂરી છે કારણ કે અધિકારો દ્વારા આપણને જે ફાયદાઓ છે આપણા હિત માટે બનાવેલા છે તેની સામે અમુક જવાબદારી પણ આપણે અચૂકપણે નિભાવવી અતિ જરૂરી છે તો આજનો લેક્ચર આપણે એના સંદર્ભમાં છે પેલો આપણે કે ભાઈ અધિકારોનો સભાનપણે ઉપયોગ જો મેન વસ્તુ એ છે કે તમને કાયદાઓ આપવામાં આવેલા હોય એનો દુરુપયોગ કરવાનો નથી કાયદાઓને જે કાંઈ બધા આપણને અધિકારો કાયદા અંતર્ગત આપવામાં આવ્યા છે તો આપણે અધિકારોનો ઉપયોગ માટે પૂરતી જાણકારી હોવી જરૂરી છે અધિકારો સભાનપણે ઉપયોગ કરવો અતિ જરૂરી છે આ એક ગ્રાહકની જવાબદારી રહેશે આપણે ખરીદી કરી વપરાશ કરીએ અને વપરાશ બાદ આપણી જે જવાબદારી છે એના માટે અત્યંત જરૂરી છે કે આપણને બધા અધિકારોના ઉપયોગ માટે દરેક અધિકાર વિશેની પૂરતી જાણકારી હોય જો હવે આપણે તો તમે કે હું આપણે લોકો સમજી ગયા હવે આપણા માટે અગત્યની વસ્તુ છે આપણી જેવા અન્ય ગ્રાહકો કે જેને અધિકારો વિશે ખ્યાલ નથી અથવા પૂરતી માહિતી નથી આપણે તો ગયા લેક્ચરમાં ભણીએ એટલે આપણી પાસે પૂરતી જાણકારી છે પણ જે લોકો અધિકારો નથી જાણતા એના વિશે જાણ કરવી પણ જરૂરી છે તો પહેલો આપણી જવાબદારી એ બનશે કે આપણા જે અધિકારો છે એનો આપણે સભાનપણે ઉપયોગ કરી શકીએ બીજી મહત્વની વાત એ છે કે ખોટી જાહેરાતો સાવધાન રહેશો ઘણી વખત ઉત્પાદકો વસ્તુ કે સેવાના વધુ વેચાણ કરવા માટે જાહેરાતમાં ખોટા દાવા કરે છે અથવા ખોટી માહિતી ગ્રાહકોને આપે છે જો આ ઇન્ડિયન માર્કેટ વર્લ્ડ વાઇઝ પણ તમે જુઓ તો બહુ બિગ માર્કેટ કહેવાય અને આવડું મોટું વિશ્વ બજારની અંદર પણ ભારતનું બજાર છે એ અતિ મોટું કહેવાય આવા સમયે ગ્રાહક તરીકે આપણી જવાબદારી બને કે કંપનીઓના જે ખોટા દાવા છે અથવા ખોટી માહિતીઓ છે એ આપણને જ્યારે મળે તો એની ઉપર આપણે પૂરું રિસર્ચ કરીએ જાણકારી મેળવીએ અને પછી નિર્ણય લઈએ જેમ કે અમુક ઉત્પાદનોનું સેવન કરવાથી ગ્રાહકની ઊંચાઈમાં વધારો થશે આવું આપણે ઘણી બધી કંપનીઓની જાહેરાતો જોઈએ છીએ તો એમાં સચ્ચાઈ કેટલી છે માહિતી ખરેખર સાચી છે કે ખોટી છે ગેરમાર્ગે તો નથી લઈ જતી ને નુકસાનકારક તો નથી ને તપાસવું જાણવું જોઈએ સાવધાન રહેવું જોઈએ બરાબર ફાયદા કરતા ગેરફાયદા વધારે હોય તો પણ કામનું નથી અથવા અમુક પ્રકારના પીણા પીવાથી શરીરમાં તાત્કાલિક શક્તિનો સંચાર થશે એવી પણ આપણે જાહેરાતો જોઈએ છીએ કે એનર્જેટિક કોલ્ડ હોય તમે પીવો એટલે ફટાફટ એનર્જી આવી જાય ખરીદતા પહેલા એકવાર અચૂક એની સાચી માહિતી જાણી લેવી કંપની ખોટા દાવા કરે છે કે નહીં એ પણ જાણી લેવું અને બને ત્યાં લગી એઝ અ ગુડ કસ્ટમર તરીકે આવી બધી જાહેરાતોને અવગણવી આપણી જે પરંપરાઓ છે આપણા જે રૂઢિઓ છે એ મુજબ ચાલો વધુ સારું ખોટા આ બધી બાબતોની અંદર જ જઈએ અને ત્યાર પછી આપણી આરે જે શોષણ થાય છે એ વ્યાજબી વસ્તુ નથી એટલે ખોટી જાહેરાતોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ ગ્રાહકની ઊંચાઈમાં વધારો થશે શરીરમાં તાત્કાલિક ઊર્જા આવશે તો આ બધી વસ્તુ છે એ ઘણીવાર ગેરમાર્ગે લઈ જતી હોય છે અને અન્ય ઉત્પાદકોની વસ્તુઓ કે સેવાની સરખામણી કરીને યોગ્ય નિર્ણય પણ લેવો જોઈએ ઘણીવાર તમને બે અલગ અલગ ઉત્પાદકની વસ્તુઓની સરખામણી કરો અને એના આધારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ જેમ કે મોબાઈલ ફોન તો મોબાઈલ ફોન છે બરાબર છે એની અંદર આપણે આ વસ્તુ કરી શકીએ કે બે અલગ અલગ કંપનીઓના મોબાઈલની સરખામણી કરીને પછી આપણે નિર્ણય લઈએ તો આપણને હજાર બે હજાર રૂપિયાનો ખરેખર ફાયદો થાય છે કેટલીક ઔચિત્ય ભંગ કરતી જાહેરાતો પ્રત્યે જાહેરાત કરનારનું ધ્યાન દોરવું જરૂરી બને છે એટલે કે એવી જાહેરાતો કે જે આપણી સંસ્કૃતિને અસર કરતી હોય બરાબર છે આપણા રહેણી કરણીને અસર કરતી હોય જીવનશૈલીની વિરુદ્ધમાં હોય તેવી જાહેરાત પ્રત્યે જે જાહેરાત કરતી કંપનીઓ છે એનું હંમેશા ધ્યાન દોરવું જોઈએ જેમ કે અક્ષય કુમાર છે એણે કંપનીની એડવર્ટાઈઝ કરી હતી તો મહારાષ્ટ્રના જે લોકો છે એમણે તરત અક્ષય કુમાર અને કંપનીને ધ્યાન દોર્યું હતું તો કંપનીએ તાત્કાલિક ધોરણે જાહેરાતને બંધ કરી હતી તો અમુક એવી જાહેરાતો છે જે ખરેખર ન થવી જોવે અને જો કોઈ સમાજ કે કોઈ ધર્મને કોઈ અસર કરતી હોય કોઈ પણ રીતે તો પછી હંમેશા આપણે એનું ધ્યાન દોરવું જરૂરી છે ગ્રાહકે જાહેરાતમાં બતાવવામાં આવતા વપરાશ અને વસ્તુનો ખરેખર વપરાશ બંનેની સરખામણી કરીને તેમાં જો તફાવત હોય તો હંમેશા જાહેરાત કરતાનું ધ્યાન દોરવું જોઈએ આપણી જવાબદારી છે મિત્રો હંમેશા આપણે એવું માની લઈએ છીએ કે આપણી જવાબદારી કાંઈ નથી એમ નહીં આપણી ખોટી માન્યતા છે આપણી પાસે સરસ મજાના અધિકારો છે જે કાયદાઓ દ્વારા આપણને મળેલા છે પણ સામે આપણી જવાબદારીઓ જો સજાગ હશે તો કાયદાઓની અથવા અધિકારોની આપણે જરૂર નહીં પડે જવાબદારી ચૂકીએ છીએ પછી આપણે આરે કોઈ ઘટના ઘટે એટલે કાયદાનો લાભ લઈને આપણે એક્શન લેતા હોઈએ છીએ તો અહીંયા જે બાબત દર્શાવવામાં આવે છે એ જ છે કે અધિકારોનો સભાનપણે ઉપયોગ કરો ખોટી જાહેરાતોથી હંમેશા સાવધાન રહો અને જો તમને કાંઈ એવી બાબત જણાય કંપની તરફથી તો એનું ધ્યાન દોરો જાહેરાતકર્તાનું ધ્યાન દોરશો તો એ ખોટી જાહેરાતોથી દૂર જશે એને ખ્યાલ આવશે કે ભારતીય બજારમાં દરેક ગ્રાહકો સજાગ છે એક્ટિવ છે અવેર છે તો આપણું શોષણ થવાની સંભાવનાઓ ઘટી જશે ઘણી જાહેરાતોથી તમે જે પેદાશો ખરીદો છો એની પહેલા પૂરી જાણકારી મેળવવી પણ જરૂરી છે જાહેરાત જોઈને ક્યારેય કોઈ ખરીદી ન કરાય આમ તો કોઈ પણ ખરીદી કરતા પહેલા એની માહિતીઓ મેળવવી જરૂરી છે ખાસ કરીને વર્તમાન સમયમાં જે ખાદ્ય ખોરાકો નો ફેલાવો થઈ રહ્યો છે જે પ્રમાણે તો આ ખાદ્ય ખોરાકોની અંદર તો હંમેશા મારું માનવું છે કે આપણે સાવધાન રહેવું જોઈએ ખરીદી વખતે પણ સાવધાની જરૂરી છે ખરીદનારે પણ સાવધ રહેવું એ સૂત્રને પણ યાદ રાખવું પડે છે આપણે યાદ હોય તો ચેપ્ટરની શરૂઆતની પ્રસ્તાવનામાં આપણે એવું બોલ્યા હતા કે ખરીદનારે સાવધ રહેવાનું સૂત્ર બદલાઈને હવે વેચનારે સાવધ રહેવું કારણ કે બજારનો રાજા ગ્રાહક છે પણ ખરીદનારે સાવધ રહેવું આ સૂત્રને ભૂલવું ના જોઈએ ખરીદી વખતે ગ્રાહકે વેચાણ કરતા કે ઉત્પાદકના મોટા સોરી ખોટા પ્રલોભનથી દોરવાઈને ખરીદી કરવી જોઈએ નહીં ખોટા પ્રલોભનની વાત કરું તો ઘણીવાર મેં આ છોકરાઓને હું વારંવાર કહું છું કે અપ ટુ અને ફ્લેટ આ બે ખરીદીના એવા પાસાઓ છે જે આપણે હંમેશા આકર્ષાય જતા હોઈએ છીએ અપ ટુની અંદર એવી ઘટના ઘટતી હોય છે કે અપ ટુ એસી ટકા અપ ટુ સિત્તેર ટકા એટલે કે શો વાળી વસ્તુ માત્ર તમને ત્રીસ રૂપિયામાં મળે આવું આવું વિચારીને અથવા આવા પ્રલોભનથી આકર્ષાય ન જવું જોઈએ અપ મતલબ એ થાય કે દુકાનમાં પડેલી તમામ વસ્તુઓ પૈકીની મેક્સિમમ સિત્તેર ટકા એટલે જે વસ્તુઓ વાસ્તવમાં વેચાણવાની હોય તો પાંચ ટકાથી લઈને દસ ટકા સુધીનું હોય શકે વધીને પંદર વીસ બાકી વેપારીને જ ન પોસાય એટલે ગ્રાહકે વસ્તુ કે સેવાની ખરીદી સમયે યોગ્ય અને જરૂરી માહિતીનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ હાલ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે તમે તરત ગૂગલ કરો એટલે તમને તમામ માહિતીઓ છે એ મળી જતી હોય છે તો આ રીતે તમારે જરૂરી માહિતીનો આગ્રહ રાખવો જોઈએ જેથી કે ઉત્પાદકનું નામ અને સરનામું બરાબર કે કોની વસ્તુ છે એનું એડ્રેસ શું છે મતલબ ક્યાં બનેલી છે ઘણીવાર આપણને ખબર હોય કે કંપનીનું પ્લાન્ટ છે આ જગ્યાએ આવેલો છે પણ ત્યાં કદાચ ન બનાવેલી હોય તો એ પછી જોઈ લેવું સરનામું મોટાભાગે લોકો નથી જોતા પણ જુઓ તો સારી વસ્તુ છે ક્વોલિટી જોઈ લેવી કે ક્વોલિટી કેટલી છે પ્લસ જથ્થો જોઈ લેવો કેટલું છે એવું લાગે વજન્યમાં માપી પણ લેવો ઉપયોગ માટેની રીત ઘણીવાર ઘણી એવી ખાદ્ય પેદાશો છે કે જેમાં ઉપયોગ માટેની રીત લેબલિંગમાં બતાવેલી હોય કારણ કે અમુક પેદાશો એવી હોય કે જે નીતિ નિયમ મુજબ જ આપણે કરવાની હોય તો એનો પણ ખાસ ધ્યાન રાખવો જોઈએ ઉપયોગ માટેની છેલ્લી તારીખ પણ જોઈ લેવી જોવે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ લઈ આવતા હોઈએ છીએ તો આ બાબત છે ઉપયોગ માટેની છેલ્લી તારીખ એની પણ એકવાર માહિતી મેળવવી ઉત્પાદનના ઘટકો ઘણી બધી ખાદ્ય પેદાશમાં પાછળ ઇન્ડિગ્રેસ આવેલા હોય છે કે ભાઈ આ પેદાશ તૈયાર કરતી વખતે કયા કયા તત્વોનો ઉપયોગ કરવામાં આવેલો છે એનું પ્રમાણ કેટલું છે હવે તો ઘણા બધા એજ્યુકેટેડ કસ્ટમર થયા છે એટલા બધી બાબતો ખાસ તપાસે છે તો આપણી ખરીદી વખતેની સાવધાની છે જે આપણે રાખવાની હોય પછી ઉત્પાદનની તારીખ જોઈ લેવી ઘણીવાર એક્સપાયરી ડેટ ન હોય તો આપણે ઉત્પાદનની તારીખ જોઈ લેવી કે કેટલો સમય જૂની વસ્તુ છે પછી ખાસ કરીને વજન જોઈ લેવો પછી મેન વસ્તુ છે ગેરંટી અથવા વોરંટી આમાં બહુ તકલીફ થાય છે બધાને તો કહી દઉં એકવાર કે ગેરંટી એ એક એવી બાબત છે કે જેની અંદર કોઈ વસ્તુ જો નુકસાન થઈ છે ખામીવાળી થઈ છે તો તેના બદલામાં નવી વસ્તુ આપે તમને રિપેર નહીં કરી દે પણ નવી આપશે એને ગેરંટી કહેવાય ગેરંટી કાર્ડ તો ખૂબ જરૂરી મોટાભાગની સ્ટાન્ડર્ડ વસ્તુઓ જે હોય ગુણવત્તાયુક્ત એમાં એ લોકો ગેરંટી આપતા જ હોય છે તો આ ગેરંટી જે છે એ ખાસ ધ્યાને લેવું અથવા વાત કરીએ વોરંટીની તો વોરંટીની અંદર જે તે પેદાશ ખામીયુક્ત અથવા નુકસાન જાય બગડે બરાબર તો આવા સમયે ઉત્પાદક દ્વારા એને રિપેર કરી દેવામાં આવી વોરંટી છે મતલબ કે ગેરંટીમાં નવી પેદાશ મળે અને વોરંટીમાં પેદાશનું રિપેરિંગ થાય અને ગેરંટી વોરંટીના સમયગાળા હોય એની અમુક શરતો હોય ગેરંટીમાં તો ખાસ શરતો જોવાની કે ગેરંટી આપે છે પણ શરત કઈ છે કન્ડિશન ઘણામાં હાઇડન કન્ડિશન હોય તો એ પણ જોઈ લેવી ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ખોટા પ્રલોભનથી આકર્ષાઈ ન જવું જોઈએ જરૂરી માહિતી મેળવીને જ તમામ ખરીદીઓ કરવી જોઈએ જ્યારે ખરીદી કરો છો ત્યારે સાવધાન રહેવાની જરૂરિયાત રહે છે સૂત્ર છે ને કે ખરીદનારે સાવધ રહેવું એ કામનું સૂત્ર છે તો એ પણ ધ્યાને લેવું જોઈએ પછી વાત કરીએ આપણે બિલ માટે આગ્રહની આપણી મેઇન પ્રોબ્લેમ છે જ્યારે કોઈ ગ્રાહકો એ કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદે ત્યારે તેણે વેચાણ કરતા પાસેથી યોગ્ય બિલ મેળવી લેવું અતિ જરૂરી છે બિલ લેવું જોવે આ યાદ રાખવાનું તમે જ્યારે પણ ખરીદી કરવા જાઓ કદાચ વેપારી બિલ ન આપે તો આપણે બિલ માંગવું જોઈએ આ આપણી જવાબદારી છે જે મોટાભાગના ગ્રાહકો નિભાવતા નથી હવે સમજો બિલથી ફાયદો શું થાય જોજો ખરીદેલી વસ્તુ જો નુકસાનવાળી અથવા તો વચનથી ઉતરતી કક્ષાની નીકળે અથવા અધિકારનો ભંગ કરતી હોય ત્યારે આપણે બિલના માધ્યમથી ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી શકીએ છીએ અને ફરિયાદની અંદર આપણે ખરીદીના પુરાવા તરીકે બિલ રજૂ કરતા હોઈએ છીએ આપ ફરજિયાત હોય છે નકર વેપારી વેપારી એમ કહી દે કે અમારું ક્યાં વસ્તુ છે અમારી ક્યાં સર્વિસીસ છે બતાવો કોઈ પુરાવો તો આપણી પાસે પુરાવા તરીકે બિલ હોવું જરૂરી છે ત્યારે આપણો ગ્રાહક સુરક્ષા ફોર્મમાં આપણી ફરિયાદ સ્ટ્રોંગ બને નકર આ બધા વેપારીઓ છે એ પછી આવી ફરિયાદ ધ્યાને ન લઈ એ તો લાભ ઉઠાવવા શોષણ કરવા માંગતા હોય તો હંમેશા જ્યારે તમે ખરીદી કરવા જાઓ ત્યારે બિલ આપવા માટે જરૂર કેવું અને વેપારી પણ કાયદાથી બંધાયેલો છે એટલે ફરજિયાત એ તમને બિલ આપ્યું છે જ પણ એ આપણી જવાબદારી છે માંગવાની તો બિલ માટે આગળ રાખવાનું ન ચૂકશો હંમેશા ધ્યાન રાખજો પછી છે ગુણવત્તા માટે વિશેષ આગ્રહ ઉત્તરથી કક્ષાની વસ્તુઓ કે સેવાઓ અથવા ભેળસેળની સમસ્યા લો ક્વોલિટી ઉત્તરતી કક્ષા એટલે લો ક્વોલિટી વાળી પેદાશ બનાવટી વસ્તુની સમસ્યા ઘણી વાર ડુપ્લિકેટ માલ હોય બનાવટી વસ્તુ એટલે ડુપ્લિકેટ માલ તો આ સમસ્યા વગેરેનો કાયમી ઉકેલ એટલે ગ્રાહકનો ગુણવત્તા વિશેનો વિશેષ આગ્રહ નો ડાઉટ ગુણવત્તાનો આગ્રહ રાખશો એટલે કિંમત વધુ ચૂકવવી પડશે પણ એની સામે તમને સારી વસ્તુ પણ મળશે ખાસ કરીને ત્યારે તમે ખરીદી કરો છો ત્યારે ગુણવત્તાનું પ્રમાણપત્ર અથવા ચોક્કસ ગુણવત્તાની ખાતરી આપતા ચિહ્ન હોય છે એ છે કે નહીં તેની ખાતરી કરી લો ઘણા પ્રમાણિત ચિહ્ન છે એ પેદાશોમાં મૂકવામાં આવેલા છે જેમ કે વેજ છે કે નોન વેજ છે તો એનું બી ચિહ્ન છે જો ગ્રીન પોઈન્ટ હોય તો એ વેજ છે રેડ પોઈન્ટ હોય તો એ નોનવેજ છે ઘણી આઈએસઆઈ માર્કાવાળી પેદાશ હોય ગરમ વસ્તુ લો ઊન તો વુલમાર્ક હોય ઊનની વસ્તુમાં માર્ક હોય સોનાની વસ્તુમાં હોલમાર્ક હોય તો આ બધી બાબતો છે એ પણ આપો તપાસી શકો છો ગુણવત્તાનું પ્રમાણપત્ર આઈએસઆઈ માર્કો પણ દર્શાવેલો હોય તો આ બધાનો મતલબ એવો થશે કે આ પેદાશો વધુ સાચી સારી અને સાચી છે તો ગુણવત્તા માટે વિશેષ આગ્રહ રાખવાની જરૂરિયાત છે પછી છે સાચી ખરીદી બાદ જો ગ્રાહકના અધિકારો પૈકી હક એક હક અથવા કોઈ વધારે હકોનો ભંગ થયો હોય તો ગ્રાહકે ફરિયાદ છે એ યોગ્ય કક્ષાના તંત્ર સમક્ષ કરવાની છે ત્રણ પ્રકારના છે જિલ્લું રાષ્ટ્રીય અને રાજ્ય તો ઘણી વખત ગ્રાહક નાની બાબતો માટે વેચાણ કરતા સામે ફરિયાદ ન વલણ દાખવે છે જે નથી એમ થાય કોણ મારી કરે કોણ કાયદાની આટી તમે ફરિયાદ નહીં કરો વેપારીઓ સામે તો એ લોકો તો છેતરપિંડીઓ કરશે એ લોકો તો શોષણ કરવાના જ છે તો જરૂરી વસ્તુ એ છે કે હંમેશા નાનમ નાની બાબત થી લઈને મોટા મોટી બાબત ફરિયાદ તો કરવી જ જોવે જો ગ્રાહક નું વર્તન એવું રહેશે તો શોષણ ની પ્રવૃત્તિ ચાલુ રાખે છે અને ગ્રાહકોને કાયદા દ્વારા મળેલા અધિકારનો દુરુપયોગ કરે છે અને ઘણીવાર તો એવું થાય છે કે ગ્રાહકો એવા હોય છે કે એમને જે કાયદા મળેલા છે એમાં અધિકારો છે નો દુરુપયોગ કરે છે અને ઘણીવાર ઓછા નુકસાન માટે ખૂબ મોટી રકમના વળતરની ફરિયાદ નોંધાવે તો આપણ યોગ્ય નથી પહેલું જો તમારી આરે નાનામ નાનું પણ શોષણ થયું છે તો આ ફરિયાદ કરો એ ટાળો નહીં સમાજમાં એક દાખલો બેઠશે સંગઠિત ગ્રાહકો થશે વેપારીઓ સાવચેત થશે બીજી વસ્તુ કે અધિકારોનો દુરુપયોગ ન કરો ઘણીવાર આવું આપણા દેશમાં બનતું હોય છે કે જ્યારે આવા કોઈ અધિકારો છે એક સરકારો દ્વારા મળતા હોય કાયદાથી તો લોકો એનો ખોટો ઉપયોગ કરતા હોય તો એવું પણ ન કરવું જોઈએ યોગ્ય નથી કે ભાઈ ઓછા નુકસાન માટે તમે ખૂબ મોટી રકમનો દાવો માંડો સાચી ફરિયાદની નોંધણી જરૂરી છે પછી વાત કરીએ આ ગ્રાહકવાદનો ફેલાવો કે ભાઈ ગ્રાહકોની સંગઠિત ચળવળ એટલે ગ્રાહકવાદ બરોબર ચળવળ એટલે આંદોલન ગ્રાહકોએ સંગઠિત થવાની જરૂર છે દરેક ગ્રાહકે સુરક્ષા સમિતિની સ્થાપના અને સંચાલનમાં સક્રિય ભાગ લેવો જોઈએ અને ગ્રાહકોના જે અધિકારો છે એની જાગૃતિ લાવવા એની હિતોને જાળવવા અને વિશેષ જરૂરી જ્ઞાન ગ્રાહકોને મળે એવી વ્યવસ્થામાં સક્રિય ગ્રાહકો છે ને ભાગીદાર બનવું જોઈએ આપણા દેશમાંની ખૂબ જરૂર છે ઘણી બધી અલગ અલગ જિલ્લાઓની અંદર ગ્રાહક સુરક્ષા સમિતિઓ રચાતી હોય છે તો ગ્રાહક સુરક્ષા સમિતિમાં જોડાવવું જોઈએ સક્રિય ભાગ લેવો જોઈએ અને જે અધિકારો છે એનો ફેલાવો કરવો જોઈએ જે જે ગ્રાહકોના હિતો છે એના જાળવણી કરવી જોઈએ જેમ કે કાળાબજારી ન થાય સંગ્રહખોરી ન થાય સટ્ટાખોરી ન થાય ભેળસેળ ન થાય એનું ધ્યાન રાખવું એટલે હિતની જાળવણી અને જરૂરી જ્ઞાન દરેક ગ્રાહકોને મળે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવવી જોવે અને એમાં એક આદર્શ ગ્રાહક તરીકે ભાગીદાર બનવું જોઈએ તો ગ્રાહકવાદનો ફેલાવો બને એટલો વધુ કરવો જોઈએ આ સારી બાબત છે જો આપણે આતંકવાદનો ફેલાવો થઈ જોઈએ છીએ એ જે નેગેટિવ છે પણ પોઝિટિવ જે છે ગ્રાહકવાદ તો આનો ફેલાવો કરવો જોઈએ જ્ઞાતિ જાતિવાદ નેગેટિવ છે છતાં ફેલાવો થાય છે પણ ગ્રાહકવાદનો ફેલાવો નથી થતો તો આનો થવો જોઈએ જે બાબત જરૂરી છે એનો હંમેશા ફેલાવો થવો જ જોઈએ પછી કહે છે પર્યાવરણનું જતન જો દરેક ગ્રાહકો આવેલા છે અને પર્યાવરણ જાળવણીનું મહત્વનું કામ કરવું જોઈશે કારણ કે પર્યાવરણ છે ને તો માનવજાત છે જેથી પર્યાવરણ દૂષિત થયું તેથી માનવજાતનો અંત આવી જશે વસ્તુનો ઉપયોગ કર્યા પછી કચરાનો જે યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ એ જરૂરી છે કે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને ગંદકી ન ફેલાવી જોઈએ એઝ અ ગુડ કસ્ટમર આપણી જવાબદારી છે ને પ્રાથમિક છે જો દેશને સ્વચ્છ રાખવો હોય તો આ બાબત સાથે આપણે હંમેશા જોડાવવું પડશે પર્યાવરણની રક્ષણ કરવું એ આપણો પ્રાથમિક ફરજ છે જમીન હોય જળ હોય વાતાવરણ હોય અને બીજું કે જે કચરાઓ થાય છે એનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને જે ગંદકી છે એ ન ફેલાવી જોઈએ આ ગ્રાહકની ફરજ છે જવાબદારી છે ઘણીવાર વસ્તુ સેવાના ઉપયોગ પછી ખાસ કરીને વસ્તુના ઉપયોગ પછી આપણે જે ગંદકી ફેલાય છે જે ભારત માટે ખૂબ નુકસાનકારક છે પર્યાવરણને સાચવવું જરૂરી છે એટલે દેશમાં સ્વચ્છતા અભિયાન પણ લાવવામાં આવેલું છે તો પર્યાવરણનું જતન કરવું એ પણ એક ગુડ કસ્ટમરની જવાબદારી છે અને છેલ્લી જવાબદારી કે નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવું નહીં જ્યારે ગ્રાહક વસ્તુ ખરીદી કરે કાયદાકીય બાબતનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ દેશમાં જે કાયદાઓ બનાવ્યા છે શા માટે ગ્રાહકો માટે લોકો માટે ગ્રાહક સુરક્ષા કાયદો ઓગણીસો છ્યાસી શા માટે ગ્રાહકો માટે કાળા બજાર સંગ્રહખોરી આવી કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાવું આપણે ન જોઈએ આ નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિઓ છે ક્યારેય ન જોડાવવું જોઈએ આપણે એક જવાબદારી છે ગ્રાહક માટેની પ્રથમ શરતો છે કે જવાબદારીઓ નિભાવવી પડે પછી આપણે અધિકારોને લાભ લેશું અધિકારો આપણને મદદરૂપ થશે એટલે આ નીતિમત્તા વિરુદ્ધની જે બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે એ થી દૂર રહેવું જોઈએ જોડાવવું ન જોઈએ તો આ હતા ગ્રાહકની જવાબદારીઓ અધિકારોનો સભાનપણે ઉપયોગ કરવો ખોટી જાહેરાતી સાવધાન રહેવું ખરીદી વખતે સાવધાની રાખવી બિલ માટે આગ્રહ રાખવો ગુણવત્તા માટે વિશેષ આગ્રહ રાખવો સાચી ફરિયાદની નોંધણી ગ્રાહકવાદનો ફેલાવો પર્યાવરણનું જતન અને નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવું નહીં તો આ બધી બાબતો જે છે એ સવિશેષ મહત્વપૂર્ણ છે ત્યાર પછીનો જે તકરાર નિવારણ સંસ્થાઓ જે બનાવવામાં આવી છે કાયદા અંતર્ગત ત્રિસ્તરીય તંત્ર છે એ આપણે એ આવતા લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ તો આજના લેક્ચરમાં આપણે ગ્રાહકની જવાબદારીઓ છે એનો સવિશેષ આપણે પરિચય મેળવ્યો ગ્રાહકની જવાબદારીઓનો આવતા લેક્ચરની અંદર આપણે આગળ અલગ અલગ સંસ્થાઓ જે બનાવવામાં આવી છે એનો પરિચય મેળવશું ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણું લાઈવ સેશન છે એને પૂરું કરીએ છીએ આવતા લેક્ચરમાં ફરી મળશું ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને આવજો